ઘેર પાસ કરતા અડધાથી આવતા ઘેરવારામાં આવે તો આવતા આવતા ઘેર ડૂબી ગયેલી એમ. તો આજની તારીખે હોય અમુક સમયે સંભળાય ઘેર ગમે તે દાંડ્યાને. નમસ્કાર, હું છું પંકજ કોકણી. અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના એપિસોડમાં આપણા મહુવા તાલુકામાં આવેલા ગામ વેવલ વિશે હું થોડી માહિતી આપવા જઈ રહ્યો છું. અંબિકા નદી કિનારે વસેલા વેવલ ગામની ગણતરી મહુવા તાલુકાના મોટા ગામોમાં થાય છે. ગામની વસ્તી લગભગ 4-5 હજારની હશે અને અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ અને પશુપાલન છે. જો તમારે આખા ગામ વિશે સચોટ માહિતી મેળવવી હોય તો તમારે આ વિડીયો અંત સુધી જોવો પડશે. અને હા, જો તમને આ વિડીયો ગમે અને કોઈ અન્ય ગામનું તમારે વિડીયો કરાવવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી તમારો નંબર અને નામ લખજો, અમે તમારો સંપર્ક કરીશું. લોકમાતા અંબિકાને કિનારે અનેકો ગામ વસેલા છે. આવા જ ગામોમાંનું એક વહેવલ ગામ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું આ ગામ ભૌગોલિક રીતે વિશિષ્ટ છે. ઉત્તરે લોકમાતા અંબિકાનો વિશાળ પટ, દક્ષિણે કોસખાડી અને નાનું એવું પણ ગાઢ જંગલ અને કોસ ગામ, પૂર્વ ભાગે સિંધાઈ ગામ તેમજ પશ્ચિમ ભાગે ઉમરા ગામ સાથે એની સરહદો જોડાયેલી છે. આ ગામે સ્વાતંત્ર્ય સેનાનીઓ રૂપે બે અનમોલ રત્ન પણ આપણા દેશને આપ્યા છે. એક એવું દંપતી જેમણે પોતાની યુવાની દેશની આઝાદી માટે ખર્ચી નાખી, મણિબા અને બાપુભાઈ કેશવભાઈ, જેઓ આ ગામના વતની હતા. ગામડું હોવાથી અહીંના લોકો મુખ્યત્વે ખેતીના વ્યવસાય અને પશુપાલન સાથે જોડાયેલા છે. આમ તો આ ગામની ગણતરી તાલુકાના મોટા ગામોમાં થાય છે. દરેક પ્રકારની સુવિધાથી સજ્જ આ ગામ પ્રગતિના પંથે અગ્રેસર છે. ગામના પશ્ચિમ ભાગેથી મહુવા અનાવલ રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે અને તીર્થસ્થળ ઉનાઈ જવા માટેનો રસ્તો પણ આ ગામેથી જ પસાર થાય છે. વેવલ ગામનું કુલ ક્ષેત્રફળ 1274 હેક્ટર એટલે 12.74 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જ્યારે એમાંથી 320 હેક્ટરમાં જંગલ આવેલું છે. અહીં આવેલી શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ તો 2 મુખ્ય શાળા અને 3 વર્ગશાળાઓ છે. 1 આશ્રમશાળા અને 1 ઉત્તેર બુનિયાદી શાળા પણ અહીં આવેલી છે અને નાના ભૂલકાઓ માટે 9 આંગણવાડીઓ આવેલી છે. આ શાળા પહેલેથી આદર્શ કૃષિ શાળા તરીકે જાણીતી છે. અત્યારની શાળામાં પહેલેથી જ શિક્ષણ સારું રહ્યું છે. મોટાભાગના બાળકો સારી પોસ્ટ પર છે. સાયન્સ લઈને હાલમાં ડૉક્ટરનું પણ બને છે, એન્જિનિયર પણ બન્યા છે. આ આપણી ગુજરાતીની કવિતા વેણીના ફૂલ, કે જેમાં ભાઈ એની બેની માટે વેણી ગૂંથે છે પણ એને ફૂલ મળતા નથી, તો એના માટે જંગલ અને ખેતરોમાં ફૂલો શોધવા માટે જાય છે, જેનું સરસ વર્ણન આપણે આ કાવ્યમાં નિહાળી રહ્યા છીએ.
અમારી વેવર મુખ્ય પ્રાથમિક શાળામાં સરકારશ્રીના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 6-8માં સ્માર્ટ બોર્ડ એની સાથે લેપટોપની પણ વ્યવસ્થા છે. લેપટોપ અને સ્માર્ટ બોર્ડ દ્વારા બાળકો ખૂબ જ સારી રીતે અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને બાળકોને પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પણ મળી રહે છે, જેથી બાળકોને ભણવામાં ખૂબ જ મજા આવે છે. મહારાષ્ટ્રની બોર્ડરથી માંડીને કપરાડ સુધીના વિદ્યાર્થીઓ ભણે છે. એ લોકોને રહેવા મૂકવાનું ફ્રી સરકાર તરફથી આપવામાં આવે છે અને અહીં 1-7 ધોરણ 8 ધોરણની આશ્રમ શાળા છે. ઠક્કર બાપા ઉત્તર બુનિયાદીમાં ધોરણ 9 અને 10 બે વર્ગોની શાળા છે. એની અંદર અત્યાર સુધીમાં 1300 જેટલા બાળકો અભ્યાસ કરી ચૂક્યા છે. અમારી શાળા જે છે એ ગાંધીવાદી વિચારસરણી આધારિત છે, એટલે બાળકોને પ્રાયોગિક પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે ખેતી વિષય પણ દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર બાળકો જાતે સ્વનિર્ભર બની શકે એ માટે શાકભાજીથી માંડી સ્વચ્છતાની પાઠો પણ શીખવવામાં આવે છે. આખા ગામમાં મારા પાકા રસ્તાઓ છે, ડામર રસ્તા થઈ ગયા છે. ગામમાં ઘરે ઘર પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, છતાં બે હાલે પણ બોરનું કામો ઘણા આવેલા છે. આખા ગામનું અર્થતંત્ર કૃષિ આધારિત હોવાથી અહીં વિવિધ પ્રકારની ખેતી થાય છે, જેમાં ધાન્યથી લઈને બાગાયતી પાકો મુખ્ય છે. મારું નામ રિમ્પલ છે અને હું શાકભાજીને લગતી ખેતી કરું છું. ગામના જાગૃત ખેડૂતો દ્વારા ખેતીવાડીમાં અવનવા પ્રયોગો જોવા મળે છે અને એમના આ પ્રયાસને કારણે તેઓ આર્થિક રીતે પગભર પણ બન્યા છે. હવે સામાન્ય રીતે આપણે આંબા અને નારિયેળીની ખેતી કરતા આવેલા છીએ. દર વર્ષે આપણે આંબામાં થોડું જોઈ રહ્યા છીએ કે હવે દિવસે ને દિવસે ઉત્પાદન ઘટતું જાય છે, તો ખેડૂત મિત્રો થોડીક બાગાયતમાં અવનવી, દાખલા તરીકે સેડાપાડા પર આપણે સરગવા છે, સેડાપાડા પર ફણસની ખેતી થોડી અલગ, પારંપરિક ખેતી કરતાં થોડી અલગ આવક મેળવી શકાય. આપણી વધારાની જગ્યામાં વધારાની આવક મેળવવા માટે નાની નાની એવી વસ્તુઓ રોકી અમે અને ખેડૂતો ફાયદો મેળવી શકે. પશુપાલનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા હોવાથી ગામમાં એક ભવ્ય દૂધ ડેરી પણ આવેલી છે અને આ ડેરીના માધ્યમથી અહીંના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. જ્યારે આ મંડળીને સૂચિ મંડળી તરીકે ચાલુ કરવામાં આવી તે વખતે 90 સભાસદોની સંખ્યાની અંદર અમારા સ્થાપક પ્રમુખ તરીકે પ્રભુભાઈ બુધાભાઈએ એમની કાર્યવાહી ચાલુ કરી હતી, ત્યારે પર ડે 7 લિટર દૂધ જેટલું મંડળી કક્ષાએ આવતું હતું. હાલે અમારે ત્યાં 500 લિટરના 2 DCO કાર્યરત છે. પર ડે દૂધ અમારું 9-7 હજાર લિટર થાય છે. ગામને આ જીવાદોરી સમાન દૂધ મંડળી મળી છે ત્યારે આજની તારીખે અમારી સભાસદ સંખ્યા 1003 જેટલી છે. વેવલ ગામમાં પાણીની સગવડ સારી છે, એનું એક મુખ્ય કારણ છે ઉકાઈના ડાબા કાંઠાની નહેર, જે વેવલ ગામની સીમમાં થઈને પસાર થાય છે, જેના કારણે સિંચાઈનો લાભ તો મળે જ છે, પણ સાથે સાથે આસપાસ આવેલા બોર અને કૂવામાં જળસ્તર પણ ઊંચા આવેલા છે. આમ તો દરેક ખેડૂત માટે પોતાની ખેતીની પેદાશ શહેરની મંડીમાં
વેચવા માટે લઈ જવી પડે છે. આવી મોટી મંડીઓ ગામથી દૂર હોય છે અને ત્યાં સુધી જવા માટે સમય અને પૈસાનો ખર્ચ થાય છે. વેવલ ગામની વાત આવે અને રઘુભાઈનું નામ ના લેવાય એ તો શક્ય જ નથી, કારણ કે રઘુભાઈ એક એવા વ્યક્તિ છે જે વેવલ ગામ તથા આજુબાજુના ગામડાના ખેડૂતો ખૂબ જ સારી રીતે એમને ઓળખે છે અને એમની ટેમ્પો સર્વિસની સેવા લે છે. આ માર્કેટમાં ચાલુ કર્યું ત્યાંથી ખેડૂતને જાતે સુરત સુધી આવવું નહીં પડે અને રસ્તા પર ગાડી મૂકે એ સાથે તો ભાઈ બિલ ને વજન ને ભાવ હાથે મેં બધું ખેડૂતને ચૂકવી દઉં. કલાક્ષેત્રે અહીંના નવ યુવાનોએ સારું એવું કાઠું કાઢ્યું છે. એમણે પોતાની આગવી શૈલીની નૃત્ય કળાથી આખા પંથકમાં નામના મેળવી છે. હું છું રિદ્ધિ ઇમ્પ્રેસ. હું વેહવલ ગામની રહેવાસી છું. હું એક ક્લાસિકલ ડાન્સર છું. હું છેલ્લા 8 વર્ષથી ક્લાસિકલ ડાન્સ કરું છું. હું આદિવાસી નૃત્ય પણ કરું છું અને બીજા બધા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લઉં છું અને એના ભાગરૂપે મને આ બધી ટ્રોફીઓ મળી છે. હું છું પાયલ સ્કીપર. હું સુરત જિલ્લાના વેહવલ ગામની રહેવાસી છું. હું એક સોશિયલ મીડિયા ક્રિએટર છું. હું મારા ટેલેન્ટને સોશિયલ મીડિયા થ્રુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું. મારો એક જ ધ્યેય છે કે આજના યુવાનોમાં ઘણું બધું ટેલેન્ટ છુપાયેલું છે અને એ ટેલેન્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ બહાર લાવી શકાય. સોશિયલ મીડિયાને એક ટાઈમપાસનું સાધન નહીં પણ એક આવકનું સાધન પણ બનાવી શકાય. આ ગામને સુંદર મજાનો નદીનો કિનારો મળ્યો છે, પણ કિનારાનો નીચાણવાળો ભાગ પૂર હુનારતનો શિકાર પણ બન્યો છે. લોકમાતાનો આ સુંદર વળાંક એ સૌથી ઘાતક સાબિત થયો છે. 1968 અને 1984માં આ જગ્યાએથી લોકમાતાએ પોતાનો પ્રવાહ બદલ્યો હતો અને સમગ્ર નીચાણવાળા વિસ્તારને જળમગ્ન બનાવી દીધો હતો. જૂના આશ્રમ ફળિયાના કિનારાનો ભાગ, ઘેરિયા ઓવારા અને ઉમરા ગામનો ઘણો વિસ્તાર આ પૂરથી પ્રભાવિત થયો હતો. સરખત પાણી ચડી ગયેલું, ઘણું પાણી આવેલું. 1984માં ઘણું આવેલું. આશ્રમ ફેરામાં આજનું કાપડ વંટા હતા, આશ્રમ વંટા હતા, એ બધું ચાલતો હતો આશ્રમ, જેના પરથી આશ્રમ થયું નામ થયું. અને નદી વારે હોય આપણે નદીમાં નગારા વાગતા હતા. અમુક સમય દિવાળી છે એવા તહેવાર આવે તો નગારાનો અવાજ હંભાય છે, પછી આ નગારા ઓર પાડે. ઘેરાવામાં ઘેર ડૂબી ગયેલી, ઘેર પાસ કરતા અડધાથી આવતા ઘેરાવારામાં આવે તો આવતા આવતા ઘેર ડૂબી ગયેલી. આજની તારીખે હોય અમુક સમયે હંભાય ઘેર. અત્યારના સમયમાં નાના નાના હાટ કે બજાર દરેક ગામમાં ભરાય છે. બુધવારના દિવસે અહીં પણ અટવાડો ભરાય છે અને લોકો પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીંથી મેળવી લે છે. જ્યાં આસ્થા હોય ત્યાં પ્રમાણની જરૂર હોતી નથી, આ કહેવત અહીં સિદ્ધ થાય છે. અહીં નાના મોટા ઘણા મંદિરો આવેલા છે, જેમાં બળિયા કાકાનું મંદિર, અંબા માતાનું મંદિર, સૂર્યદેવનું મંદિર, સદાફળ અને હનુમાનજીનું મંદિર તેમજ 64 ચોગડીનું મંદિર મુખ્ય છે. જ્યારે મહુવા અનવાલ રોડ ઉપર કોસખાડી કિનારે આવેલું ઘોડીસ્થળ નામનું એક દૈવીય સ્થાનક પણ આવેલું છે.